ગુજરાતભરમાં જૈન પરિવાર દ્વારા મહાવીર ભગવાનની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડભોઈના જૈન પરિવારો અને જૈન સાધ્વીઓ દ્વારા મહાવીર જન્મ કલ્યાણની ભાવભેર ઉજવણી કરાઈ હતી, જેમાં વહેલી સવારે મહાવીર પ્રભુની છબીને ચાંદીની ગાડીમાં પધરાવી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સેલવાસમાં જૈન સંપ્રદાયના શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી અને સ્થાનકવાસી દેરાસરો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સામૂહિક અભિષેક અને પૂજા બાદ વાજતે ગાજતે મહાવીર પ્રભુની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. આ પાલખી યાત્રાનું મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મહાવીર પ્રભુની જયના નારા સાથે મહાવીર જન્મ જયંતિની ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી કા જન્મ કલ્યાણ કે શુભ અવસર પે આજ જૈન સમાજ કે ચારે ફિર કો ઇકઠ્ઠ હોકે પરમાત્મા કી રથ યાત્રા નિકાલી. પૂરે નગર મેં ઘૂમ કે યે નગર યાત્રા અભી યહાં થોડા વિરામ લિયા થા. यहाँ पूरे समस्त जैन समाज ने महाप्रसाद का आयोजन किया हुआ है. भगवान महावीर का ही संदेश है कि वर का कल्याण में ही उसकी श्रेष्ठता छुपी हुई है, और पर कल्याण का जो सिद्धांत लेकर हम चल रहे हैं जीवो एंड जीनो दो लिव एंड लिव, और वो इस सिद्धांत से हम यही चाहते हैं कि समग्र संसार सुखमय चैनमय